नमस्कार विद्यार्थी मित्रों, अंग्रेजी में अपने टेन्स अभ्यास करो बराबर। नव टेन्स अपने भण्या, नव कार्ड, टेन्स एट्ले कार्ड, नवे नव कार्ड अभ्यास करो। मुख्य त्रण कार्ड, वर्तमान, भूतकाल और भविष्य कार्ड, और त्रय त्रणना त्रण त्रण पेटा प्रकार, सादो, चालू और पूर्ण, बराबर है। हवे धोरण नवनी अंदर अभ्यास में तमारे सादा कार्ड और चालू कार्ड एमा कार्ड परिवर्तन करवानुं आवे छे, बराबर है। सादो कार्ड एटले त्रणे त्रण सीम्पल प्रेजेंट टेन्स, सीम्पल पास्ट टेन्स और सीम्पल फ्यूचर टेन्स और कंटीन्युअस टेन्स। चालू कार्ड बराबर एटले कंटीन्युअस प्रेजेंट, कंटीन्युअस पास्ट और कंटीन्युअस फ्यूचर। हवे आ त्रणे त्रण कार्ड छे एटले छ कार्ड, कुल टोटल छ कार्ड छे, एनी अंदर टेक्स्ट परिवर्तन करवानुं आवे छे। एक्जामनी अंदर कई रीते पूछाय छे तो के एक पेरेग्राफ आपेलो होय, कोईपण कार्डमां एक पेरेग्राफ आपेलो होय, मानो के सादा वर्तमान कार्डनी वाक्यरचनाओनो बनेलो एक आखो पेरेग्राफ होय अने नीचे सूचना आपेली होय के डू एज डायरेक्ट, अथवा तो एवी सूचना आपेली होय के चेन्ज इन टू ध पास्ट सीम्पल पास्ट टेन्स, तो तमारे ए सादा वर्तमान कार्डने सादा भूतकाळनी अंदर बदलवानुं होय छे। एटले आखे आखा वाक्यनी अंदर आपणे ए आखा आखो पेरेग्राफ छे एनुं कार्ड परिवर्तन करवानुं थाय। तो हवे कार्ड परिवर्तन छे तो आपणने खबर छे के कोईपण अंग्रेजीनी सामान्य वाक्यरचना केवी छे, तो के कर्ता, क्रियापद अने कर्म। कार्डमां परिवर्तित करवानुं छे तो कार्डमां मात्र परिवर्तन थाय छे ए कोना आधारे थाय छे, तो के क्रियापदना रूपना आधारे थाय छे। तो तमारे आखे आखो पेरेग्राफ होय ए दरेक पेरेग्राफनी अंदरना दरेक वाक्यनी अंदर अलग अलग चार थी पांच वाक्यनो एक पेरेग्राफ हशे, तो ए दरेके दरेक वाक्य छे ए वाक्य छे ए सेंटेन्स छे एनी अंदरथी सौ प्रथम आपणे शुं शोधवानुं काम करवानुं छे, तो के क्रियापदनुं रूप शोधवानुं छे। जेवुं क्रियापदनुं रूप तमे शोधशो, क्रियापद शोधशो अने क्रियापदना रूप उपरथी तमने खबर पड़शे के आ कया काळनुं वाक्य छे, बराबर छे। तो क्रियापदनुं मूळ रूप अथवा त्रीजो पुरुष एकवचननुं वाक्य करता होय अने एस के एस वाळुं एमां क्रियापद होय तो ए वाक्य कया काळનું હોય, સાદા વર્તમાન કાળનું હોય। જો કર્તાની સાથે ક્રિયાપદ હોય એ ભૂતકાળમાં હોય તો વાક્ય કયા કાળમાં હોય, તો કે સાદા ભૂતકાળની અંદર હોય। જો કર્તાની સાથે સેલ અથવા વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એ સાદા ભવિષ્યકાળની વાક્યરચના છે, બરાબર। ટુ બીનું ક્રિયાપદ હોય અને આઈએનજી હોય તો એ ચાલુ વર્તમાન, એમિઝાન હોય અને આઈએનજી હોય તો ચાલુ વર્તમાન, ટુ બી ક્રિયાપદ વોઝ અને વેર હોય અને આઈએનજી હોય તો ચાલુ ભૂતકાળ, અને વિલ સાથે, સેલ અને વિલ સાથે ટુ બીનું બી રૂપ હોય અને આઈએનજી હોય તો એ ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના બનશે। તો આ પ્રમાણે આપણે ક્રિયાપદના રૂપ બધાના તમારે યાદ રાખવાના છે, બરાબર। વાક્યરચના બધાની સેમ છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ અને અન્ય શબ્દ, બરાબર। પણ કર્તાની સાથે આપેલું ક્રિયાપદ છે એનું રૂપ કેવું છે એના આધારે તમારે વાક્યનું પરિવર્તન કરવાનું થશે, અને દરેકે દરેક વાક્યની અંદરના દરેક દરેક ક્રિયાપદના રૂપોમાં ફેરફાર કરી અને તમારે આખું કાળ પરિવર્તન કરવાનું એક્ઝામની અંદર આવે છે। તો અહીંયા કેટલાક એને લગતા આખી બધા છ એ છ કાર્ડ છે, આમ તો નવ કાર્ડ છે, બરાબર। પણ બાકીના ત્રણ કાર્ડ છે એનું પરિવર્તન કરવાનું નથી આવતું, એનો બીજો ઉપયોગ છે, બરાબર, કે એની ખાલી જગ્યાઓ આવતી હોય છે, ક્યારેક કેડિટિંગ કરવાનું કે સુધારીને લખો, કે એમાં એ નવ કાર્ડની ખાલી નવ કાર્ડ છે એનું તમને કંઈક બાકીના ત્રણ જે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ એમાં તમારે થતો હોય છે। પણ મુખ્ય પહેલાં છ કાર્ડ જે છે, ચાલુ કાર્ડ અને સાદા કાર્ડ, એ છ કાર્ડ, ત્રણ ત્રણ બંને કાર્ડ, એનું જ પરિવર્તન, એના વાક્યોનું એટલે કે એના પેરેગ્રાફનું પરિવર્તન કરવાનું તમારે એક્ઝામની અંદર આવે છે। તો અહીંયા એને ધ્યાનમાં રાખીને કેટલીક એક્સરસાઇઝના કેટલાક વાક્યો આપેલા છે, એને આપણે સૌ પ્રથમ વાક્યોને પરિવર્તિત કરતા શીખીએ, પછી એ જ વાક્યનો એક આખો પેરેગ્રાફ બનાવીએ, એક એવો પેરેગ્રાફ લખીએ અને પછી એ પેરેગ્રાફને કેવી રીતે બદલવું એ આપણે જોઈએ। તો સૌ પ્રથમ અહીંયા અલગ અલગ ઉદાહરણને અલગ અલગ કાળમાં પરિવર્તિત કરવાનું આપણે જોશું। તો અહીંયા છે પહેલી સૂચના તમને આપેલી છે કે નીચેના વાક્યોને સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળમાં ફેરવો, બરાબર। એટલે વાક્ય છે, સૌ પ્રથમ તો આપણે પહેલું જે એ વાક્ય છે એ વાક્યની અંદરથી શોધવાનું શું થશે, તો કે ક્રિયાપદ શોધવાનું થશે, બરાબર છે। તો પહેલું વાક્ય છે આપણે જોઈએ કે પ્રિયા ગોઝ ટુ ધ માર્કેટ, બરાબર। તો સૌ પ્રથમ આપણે આની અંદરથી કર્તા, ક્રિયાપદ એ શોધીએ, બીજા અન્ય શબ્દો કે કર્મ શોધવાની જરૂર નથી, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, માત્ર કર્તા અને ક્રિયાપદ જોવાનું છે। તો કર્તા વાક્યની શરૂઆતમાં હશે, એની સાથે આપેલું જે શબ્દ હશે એ ક્રિયાપદ હશે, બરાબર। તો અહીંયા પ્રિયા કરતા છે અને ગો છે એનું
मूल रूप आपेलू छे, गो छे एटले आ क्रियापदनुं केवुं रूप छे, तो के मूल रूप छे, साथे ईएस लगाड़ेलू छे एटले आपणने खबर पड़े के आ वाक्य कया काळनुं छे, तो के सादा वर्तमाननुं छे। बराबर छे, आ वाक्य सादा वर्तमान काळनुं छे। तो सादो वर्तमान काळनुं वाक्य छे, आपणे फेरवानुं कयुं कीधुं छे, सादो भूतकाळ अने सादो भविष्यकाळ। वाक्य भले गमे ते काळનું આપેલું હોય પણ આપણે ક્રિયાપદને ફેરવવાનું છે એટલે જોવું પડશે કે ક્રિયાપદમાં શું ફેરફાર કરી શકાશે। તો સૌપ્રથમ આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ। બરોબર છે, તો અહીંયા આપણે સાદો ભૂતકાળ એવું લખીએ, ફેરવીએ એને આપણે પ્રિયા। ચલો હવે ગોસ છે તો સાદા ભૂતકાળની વાક્ય રચના યાદ કરો, તો કે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે, તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે। તો ગોનું ભૂતકાળ શું થશે, તો વેન્ટ। બરોબર છે, પ્રિયા વેન્ટ, ગોઝને બદલે આપણે શું લખશું અહીંયા, વેન્ટ। પ્રિયા વેન્ટ ટુ ધ માર્કેટ, પ્રિયા વેન્ટ ટુ ધ માર્કેટ। પેલું હતું કે પ્રિયા માર્કેટ બજારમાં ગઈ, બરોબર, બજાર જાય છે, પ્રિયા બજારમાં જાય છે, આવું કંઈક વાક્ય સાદા વર્તમાનકાળનું હતું। એનું આપણે ભૂતકાળમાં કે ગઈ હતી એવું કરવાનું છે, તો પ્રિયા માર્કેટમાં ગઈ, બરાબર, બજારમાં ગઈ, કયો કાળ થયો, સાદો ભૂતકાળ। બરાબર છે, હવે એને આપણે સાદા ભવિષ્યમાં ફેરવીએ। સાદા ભવિષ્યમાં ફેરવશું, ફેરફાર માત્ર ક્યાં કરશું, ક્રિયાપદના રૂપમાં, તો પ્રિયા કરતા જે છે એમને એમ રહેશે। ચલો સાદા ભવિષ્યકાળની વાક્ય રચનામાં ક્રિયાપદનું કેવું, સાદા ભવિષ્યકાળની સાથે વાક્ય હોય તો એમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે, તો કે સેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે। તો અહીંયા સેલ વિલમાંથી પ્રિયા સાથે કોનો ઉપયોગ કરશું, તો કે વિલનો ઉપયોગ કરશું, તો પ્રિયા વિલ, ગોઝને બદલે આ ગોઝ છે એ ઈએસ વાળું ક્રિયાપદ છે, બરાબર, ઈએસ વાળું રૂપ છે ક્રિયાપદનું। કારણ તો કે આપણે સાદા વર્તમાનકાળનો નિયમ છે કે ત્રીજો પુરુષ એક વચન અથવા તો એક વ્યક્તિનું નામ હોય તો એના ક્રિયાપદના મૂળ રૂપની સાથે એસ કે ઈએસ લગાડેલું હોવું જોઈએ, બરાબર, એ ત્રીજા પુરુષ એક વચન અથવા હી સી ઇટમાંથી કોઈ પણ કરતા હોય ત્યારે, તો એક એ હતું એટલે અહીંયા ઈએસ લગાડેલું છે, બાકી મૂળ રૂપ તો ક્રિયાપદનું કેવું છે, તો કે ગો છે। બરાબર, એટલે પ્રિયા વિલ ગો ટુ ધ માર્કેટ, પ્રિયા વિલ ગો ટુ ધ માર્કેટ। બરાબર, ભવિષ્યકાળ થઈ ગયું કે પ્રિયા છે એ માર્કેટ જશે, પ્રિયા બજારમાં જશે, બરાબર, આવું વાક્ય થયું। હવે એના પછીનું બીજું વાક્ય આપણે જોઈએ, ડઝ આશા બાય સમ વેજીટેબલ્સ। વાક્ય કયા કાળનું છે, પહેલો તો વાક્યનો પ્રકાર કેવો છે, પહેલું વાક્ય વિધાન હતું એટલે ત્રણે ત્રણ આપણે વિધાનમાં ટ્રાન્સલેટ કર્યા, પણ હવે આ વાક્ય કેવું છે, તો કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ ડઝ આપેલું છે એટલે આપણને ખબર પડે વાક્ય કયા કાળનું છે, તો કે સાદા વર્તમાનકાળનું છે। આની અંદર આપેલા બધા જ વાક્ય, અહીંયા ઉદાહરણમાં તમને આપેલા બધા વાક્ય સાદા વર્તમાનકાળના વાક્યો છે, યાદ રાખજો, બરાબર, કારણ કે આપણે બધાની સાથે કરતા ક્રિયાપદ જોતા જશું એટલે આપણને ખબર પડી જશે કે વાક્ય સાદા વર્તમાનકાળનું છે। તો અહીંયા ડઝ આપેલું છે એટલે વાક્ય સાદા વર્તમાનકાળનું છે, તો ડઝ આશા બાય સમ વેજીટેબલ્સ પ્રશ્ન પૂછ્યો છે કે શું આશાએ થોડાક વેજીટેબલ્સ ખરીદ્યા, બરાબર, શાકભાજી, સમ એટલે કેટલાક, થોડાક, બરાબર, થોડાક વેજીટેબલ્સ શાકભાજી ખરીદ્યા, ખરીદે છે આવો પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, ખરીદે છે એવો પ્રશ્ન પૂછ્યો છે। પ્રશ્ન ભલે પૂછ્યો છે પણ આપણે એને ટ્રાન્સફર કરવાનું છે, આપણે એનો જવાબ આપવાનો નથી, બરાબર। સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળમાં તમે ટ્રાન્સફર કરશો, ચેન્જ કરશો, બરાબર, આપણો ટોપિક છે ચેન્જ ધ ટેક્સ, ચેન્જ એટલે પરિવર્તન કરવું, બરાબર, ફેરબદલી કરવી, ટેક્સ એટલે લખાણ, બરાબર, લખાણને બદલો એવો ટોપિક છે આપણો। તો ડઝ આશા બાય સમ વેજીટેબલ્સ, શું આશા છે કેટલાક વેજીટેબલ ખરીદે છે, આપણે પ્રશ્નનું, પ્રશ્નમાંથી નથી પ્રશ્નનો જવાબ આપવાનો કે નથી પ્રશ્નમાંથી એને વિધાન વાક્ય બનાવવાનું, પ્રશ્ન વાક્ય હોય તો પ્રશ્ન વાક્યમાં જ બદલવાનું છે, આપણે માત્ર કાળ પરિવર્તન કરવાનું છે, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી। તો કાળ પરિવર્તનમાં આપણને ખબર છે જ્યારે સાદા વર્તમાનકાળમાં દસ સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્ન બને છે, તો સાદા ભૂતકાળમાં કોની મદદથી બને છે, કયા સહાયકારક ક્રિયાપદની મદદથી બને છે, ડીડના સહાયકારક ક્રિયાપદની મદદથી બને છે। તો શરૂઆતમાં આપણે દસની જગ્યાએ શું મૂકી દેશું, ડીડ। વાક્ય રચના કેવી છે, તો કે ડીડ સાદા ભૂતકાળની અંદર નકાર પ્રશ્નાર્થ વાક્યરચના, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્યરચના શું છે, તો કે ડીડ કરતા અને ક્રિયાપદનું મૂળ રૂપ, તો ડીડ આશા બાય ક્રિયાપદ, બાય છે એ ક્રિયાપદ છે, બરાબર, બાય સમ વેજીટેબલ્સ
बाय सम वेजिटेबल्स प्रश्नार्थ चिन्ह। प्रश्न पूछो कि शू आशाए वेजिटेबल खरीदिया, बराबर? प्रश्न पूछो खरीदा था, ભૂતકાળની અંદર પ્રશ્ન પૂછવાનો છે। હવે આપણે સાદા ભવિષ્યકાળમાં બદલવાનું છે। સાદા ભવિષ્યકાળની અંદર તમે બદલો એટલે સાદા ભવિષ્યકાળની અંદર સહાયકારક ક્રિયાપદ કોણ હોય છે? તો કે વિલનો ઉપયોગ થાય છે, સેલ અને વિલનો ઉપયોગ થાય છે। તો કર્તા કોણ છે? તો કે આશા છે, એટલે આપણે આમાં સેલ નહીં પણ કોનો ઉપયોગ કરશું? વિલનો ઉપયોગ કરશું। તો અહીંયા જેમ પ્રશ્ન સૂચક શબ્દ પહેલાં ડઝ બન્યો પછી ડીડ બન્યો, હવે કોણ બનશે? તો કે વિલ, બરાબર? ભવિષ્ય છે એટલા માટે વિલ આશા ક્રિયાપદ કયું છે? આ સહાયકારક ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ કયું છે? તો કે બાય, તો અહીંયા બાયનું બાય જ રહેશે। વિલ આશા બાય સમ વેજીટેબલ્સ, વિલ આશા બાય સમ વેજીટેબલ્સ। ભવિષ્યમાં પ્રશ્ન પૂછ્યો છે કે શું આશા શાક કેટલાક શાકભાજી ખરીદશે, આવો પ્રશ્ન બન્યો છે। એટલે પ્રશ્ન વાક્ય હોય તો એની અંદરથી સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ શોધશું, બરાબર? બંને ક્રિયાપદ શોધશું, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ। તો એમાં મુખ્ય ક્રિયાપદ જ આવે છે પ્રશ્નમાં। ત્રણે ત્રણ સાદો વર્તમાન હોય, સાદો ભૂતકાળ હોય કે સાદો ભવિષ્યકાળ હોય, ફેરફાર માત્ર ક્યાં થાય છે? સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવાનો આવે છે, બરાબર? સાદા વર્તમાનમાં ડઝ, સાદા ભૂતકાળમાં ડીડ અને સાદા ભવિષ્યકાળમાં વિલથી પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન વાક્ય હોય ત્યારે। હવે એના પછીનું વાક્ય જુઓ। વી ડુ નોટ વિઝિટ અવર વિલેજ, વાક્ય કેવું છે? નકાર વાક્ય છે, બરાબર? શા માટે? તો કે અહીંયા નોટ આપેલું છે, નકાર વાક્ય છે। હવે વાક્ય કયા કાળનું છે? તો કે સાદા વર્તમાનનું છે। કોના આધારે ખબર પડે? તો કે નોટ અને વિઝિટના આધારે ખબર પડે, ડુ અને વિઝિટના આધારે ખબર પડે। ડુ છે એ સાદા વર્તમાન કાળની અંદરનું સહાયકારક ક્રિયાપદ છે, જે હી શીટ અને ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે છે, બાકીમાં ડુ આવે છે સહાયકારક ક્રિયાપદ। તો અહીંયા ડુ આપેલું છે એટલે આપણને ખબર પડે, ડુ છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે ખબર પડે કે વાક્ય કયા કાળનું છે? સાદા વર્તમાનનું છે। બદલવાનું કેમાં છે? સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળમાં બદલવાનું છે। તો સૌપ્રથમ આપણે સાદા ભૂતકાળમાં બદલીએ। તો સાદા ભૂતકાળની અંદર શું છે? તો કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરશું, ડુને બદલે સહાયકારક ક્રિયાપદ કોનો ઉપયોગ થાય છે સાદા ભૂતકાળની અંદર? નકાર વાક્યમાં ડીડનો ઉપયોગ થાય છે। તો વી ડીડ નોટ વિઝિટ, વી ડીડ નોટ વિઝિટ, વિઝિટ એટલે મુલાકાત લેવી, અવર વિલેજ, બરાબર? વાક્ય શું છે? તો કે વી પહેલું હતું કે વી ડુ નોટ વિઝિટ અવર વિલેજ, અમે અમારા ગામની મુલાકાત લીધી નથી, બરાબર? અમે અમારા ગામની મુલાકાત લીધી નથી, એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, નથી લેતા, બરાબર? બીજામાં લીધી નહોતી, બરાબર? કાલે કે અગાઉ ગયા હતા ભૂતકાળ કરી નાખવાનું છે, આ વર્તમાન છે, આ ભૂતકાળ કરવાનું છે કે અમે લીધી નહોતી। અને સાદા ભવિષ્યકાળની અંદર શું આવશે? તો કે લેશું નહીં, અમે ગામની મુલાકાત લેશું નહીં। તો એમાં પણ તો એમાં શું આવશે? તો કે વીની સાથે જ્યારે વી કરતા તરીકે વી અને આઈ હોય ત્યારે સેલ અને વિલમાંથી કોનો ઉપયોગ કરવો? તો કે સેલ અને વિલ બંનેનો ઉપયોગ કરી શકીએ હકાર વાક્યમાં, પણ અહીંયા વાક્ય કેવું છે? નકાર છે, એટલે આપણે અહીંયા વીની સાથે કોનો ઉપયોગ કરશું? તો કે સેલનો ઉપયોગ કરશું। તો વી સેલ નોટ વિઝિટ, વી સેલ નોટ વિઝિટ અવર વિલેજ, બરાબર? અમે અમારા ગામની મુલાકાત લેશું નહીં, સાદો ભવિષ્યકાળ થયો, બરાબર? તો નકાર વાક્યમાં આ રીતે પરિવર્તન થાય। હવે છેલ્લું એક વાક્ય જોઈએ કે ધ ચિલ્ડ્રન ડેકોરેટ ધ ક્લાસરૂમ, હકાર વાક્ય છે, બરાબર? ક્રિયાપદનું કેવું રૂપ છે? ક્રિયાપદ શોધીએ તો ક્રિયાપદ આની અંદર શું છે? તો કે ડેકોરેટ। ક્રિયાપદનું કેવું રૂપ છે? તો કે મૂળ રૂપ છે, એટલે વાક્ય કયા કાળનું છે? તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર? ક્રિયાપદ જોતું જવાનું અને કાળ ઓળખવાનું છે। તો વાક્ય સાદા વર્તમાન કાળનું છે, તો વાક્યમાં આપણે ફેરવવાનું શેમાં છે? તો કે સાદા ભૂતકાળની અંદર ફેરવવાનું છે, બરાબર છે? તો ધ ચિલ્ડ્રન ડેકોરેટ ધ ક્લાસરૂમ, વિદ્યાર્થીઓ ક્લાસરૂમ શણગારે છે, આવું, સોરી, ચિલ્ડ્રન એટલે બાળકો, બરાબર? બાળકો ક્લાસરૂમ વર્ગખંડ શણગારે છે, એને આપણે બદલીએ તો ધ ચિલ્ડ્રન ડેકોરેટેડ, બરાબર? ભૂતકાળમાં ફેરવવાનું છે એટલે ડેકોરેટનું આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેશું, તો ડેકોરેટેડ ધ ક્લાસ રૂમ, ડેકોરેટેડ ધ ક્લાસ રૂમ। સાદો ભવિષ્યકાળ જોઈએ, બરાબર? તો શું આવશે? તો કે ધ ચિલ્ડ્રન
विल बराबर, डेकोरेट चिल्ड्रन विल डेकोरेट द क्लास रूम, શું અર્થ થશે? બાળકો વર્ગખંડ શણગારે છે. ભૂતકાળની અંદર બાળકો વર્ગખંડ શણગાર, બાળકોએ વર્ગખંડ શણગાર્યો અને ત્રીજામાં બાળકો વર્ગખંડ શણગારશે. બરાબર, તો આ રીતે ત્રણેય સિમ્પલ કાર્ડ આપણે જોયા, સાદા કાર્ડ. હવે અહીંયા બીજી સૂચના વાંચો. નીચેના વાક્યોને ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળમાં ફેરવો. નીચેના વાક્ય છે એને ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળની અંદર ફેરવવાના છે. તો આપણે જોતા જઈએ એક વાક્ય પછી એક પછી એક. ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી. વાક્ય કયા કાળનું છે? તો કે ચાલુ વર્તમાનનું છે. વાક્ય કયા કાળનું છે? ચાલુ વર્તમાનનું. શેના આધારે ખબર પડશે? તો કે ક્રિયાપદ શોધીએ. ધ ટીચર કરતા છે, ક્રિયાપદ ટુ બીનું ઇઝ આવ્યું છે અને અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું છે. એટલે ટુ બી, એમઇઝ આર અને આઈએનજી હોય તો વાક્ય કયા કાળનું હોય? ચાલુ વર્તમાન કાળનું હોય. આપણે ફેરવવાનું શેમાં છે? ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભૂતકાળમાં શું આવે છે? તો કે વોઝ અને વોઝ વેર આઈએનજી અને ક્રિયા ચાલુ ભવિષ્યકાળની અંદર સેલ વિલ બી આઈએનજી. બરાબર, તો આપણે ફેરવીએ. સૌ પ્રથમ ચાલુ ભૂતકાળની અંદર ફેરવીએ. આપણે ચાલુ ભૂતકાળમાં ફેરફાર કરીએ તો કે ધ ટીચર, ચાલો હવે ઇઝ આપેલું હોય તો ઇઝના બદલે શું વપરાય છે ભૂતકાળમાં? વોઝ. જ્યાં તમે ઇઝ અને એમ વાપરો છો વર્તમાન ચાલુ વર્તમાન કાળની અંદર, જ્યાં તમે એમ અને ઇઝ વાપરો ત્યાં ચાલુ ભૂતકાળની અંદર વોઝ વપરાય છે. વર્તમાન ચાલુ વર્તમાનની અંદર જ્યાં તમે આરનો ઉપયોગ કરો છો ત્યાં ચાલુ ભૂતકાળની અંદર વેરનો ઉપયોગ કરવો. આટલું યાદ રાખવું. બરાબર, એમ અને ઇઝનું ભૂતકાળ વોઝ થાય છે જ્યારે આરનું ભૂતકાળ વેર થાય છે. બરાબર, ચાલો. શિક્ષક, પેલા વાક્યનો અર્થ શું થશે? તો કે શિક્ષક વાર્તા કહી રહ્યા છે. અત્યારે વાર્તા કહેવાની વાત ચાલુ છે, ક્રિયા ચાલુ છે. ભૂતકાળની અંદર ક્રિયા ચાલુ હતી તો શિક્ષક વાર્તા કહી રહ્યા હતા, કોઈક સમયે ભૂતકાળમાં ચાલુ હતી. હવે ભવિષ્યની, બરાબર, હવે આપણે ભવિષ્યનું બનાવીએ કે ચાલુ ભવિષ્યકાળ. તો વાર્તા કહી રહ્યા હશે તો શું થશે? તો કે ધ ટીચર વિલ બી, બરાબર, આઈએનજી છે ક્યારે પણ ટુ બી વિના ન આવે તો એમ ઇઝ આર અને વોઝ વેર જ્યારે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળમાં વપરાઈ જાય છે તો માત્ર બી એક એવું રૂપ બને છે. બરાબર, ટુ બી પોતે જ જે બી છે એ જ એમાં એને મદદ કરે છે. તો ટેલિંગ અ સ્ટોરી, તો અર્થ શું થશે? શિક્ષક વાર્તા કહી રહ્યા હશે. બરાબર, આ રીતે એમાં ફેરફાર થયો. બીજું વાક્ય આપણે જોઈએ. રામ ઇઝ નોટ પ્લેઇંગ ગુડ. વાક્ય કયા કાળનું છે? તો કે ફરીથી અહીંયા ટુ બી ક્રિયાપદ ઇઝ આપેલું છે, આઈએનજી વાળું રૂપ આપેલું છે, વચ્ચે નોટ છે એટલે વિધાનનો પ્રકાર નકાર વિધાન છે. બરાબર, નકાર નેગેટિવ સેન્ટેન્સ છે, નકાર વાક્ય છે અને વાક્યનો કાળ કયો છે? તો કે ચાલુ વર્તમાન છે. બરાબર, ફરીથી વાક્યનો કાળ કયો આવેલો છે? ચાલુ વર્તમાન કાળ. તો આપણે જેમ અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નમાં જ બદલ્યું એમ અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં જ બદલશું. તો સોરી, નકાર વાક્ય છે તો નકાર વાક્યને નકાર વાક્યમાં જ બદલશું. તો સૌ પ્રથમ આવશે ચાલુ ભૂતકાળ. બરાબર, ચાલુ ભૂતકાળમાં ફેરવીએ તો કર્તા તરીકે રામ છે, ઇઝ જ્યાં વપરાય છે ત્યાં કોનો ઉપયોગ કરવો? તો કે વોઝનો. જો અહીંયા એકથી વધારે વ્યક્તિ હોત તો અહીંયા આર હોત તો અહીંયા આપણે વેરનો ઉપયોગ કરવાનો થાત. બરાબર છે, રામ વોઝ નોટ પ્લેઇંગ, રામ વોઝ નોટ પ્લેઇંગ ગુડ. એના પછી ચાલુ ભવિષ્યકાળમાં બદલીએ. ચાલુ ભવિષ્યકાળમાં પણ નકાર વાક્ય છે તો નકારમાં જ બદલશું. તો શું આવશે? તો કે રામ વિલ નોટ બી પ્લેઇંગ, રામ વિલ નોટ બી પ્લેઇંગ ગુડ. બરાબર, તો શું થશે અર્થ? પહેલાંનો અર્થ એવો થશે કે રામ સારું રમી રહ્યો નથી. બરાબર, રમતો નથી, રામ સારું રમતો નથી. બીજું, રામ સારું રમી રહ્યો નહોતો, ભૂતકાળની અંદર નહોતો રમતો અને હવે ભવિષ્યની વાત છે કે રામ સારું રમશે નહીં.
बराबर, गुड प्लेइंग एटले रमवू, गुड एटले सारू। तो आ रीते त्रण बीजा बे कार्डमां एनुं परिवर्तन कर्युं। हवे एना पछीनुं बीजुं जोईए, हिना ड्रोज़ अ रंगोली। बराबर, करता कोण छे? हिना। क्रियापद शुं छे? ड्रोज़। ड्रोज़ एटले शुं थशे? दोरवुं। वाक्य कया कार्डनुं छे? तो के वाक्य सादा वर्तमाननुं छे। वाक्य सादा वर्तमान कालनुं छे। कोना आधारे खबर पड़े? क्रियापदना रूपना आधारे। क्रियापद ड्रो एटले दोरवुं थाय, ड्रो ने एस लगेलो छे एटले क्रियापदनुं मूळ रूप अथवा एस के एस वाळुं रूप छे। तो मूळ रूप अथवा एस के एस वाळुं रूप कया काळमां आवे छे? तो के सादा वर्तमानना आवे छे। तो एने आपणे ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળમાં બદલીએ તો કઈ રીતે બનશે? તો કે સૌ પ્રથમ આપણે ચાલુ ભૂતકાળમાં બદલીએ તો હિના ચાલુ ભૂતકાળ છે, ભલે અહીંયા સાદો કાળ છે પણ આપણે ચાલુ ભૂતકાળમાં બદલવાનું છે, એટલે હિના સાથે ચાલુ ભૂતકાળમાં કોણ આવે? તો કે વોઝ। હિના વોઝ ડ્રોઈંગ, હિના વોઝ ડ્રોઈંગ અ રંગોલી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કાળ હોય એને ચાલુમાં બદલવું એવું જ પૂછાય એવું જરૂરી નથી। વાક્ય સાદા વર્તમાનનું છે, ચાલુ ભૂતકાળમાં બદલવાનું છે। તો ક્રિયાપદનું ડ્રો મૂળરૂપ છે, બરાબર। યાદ કરો કે ચાલુ ભૂતકાળમાં કેવી વાક્ય રચના હોય? તો કે વોઝ વેર પ્લસ આઈએનજી હોય। તો વોઝ વેરમાંથી અહીંયા કર્તા તરીકે હિના છે, એટલે વોઝનો ઉપયોગ કર્યો છે આપણે। ત્રીજો પુરુષ એકવચન એક વ્યક્તિનું નામ છે, એટલે પ્લસ આઈએનજી વાળું રૂપ, એટલે વોઝ ડ્રોઈંગ અ રંગોલી। પહેલાંનો અર્થ કે હિના રંગોળી દોરે છે એ સાદો વર્તમાનકાળ છે। ચાલુ ભૂતકાળમાં બદલ્યું કે હિના રંગોળી દોરી રહી હતી, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી। હવે આપણે ચાલુ ભવિષ્યમાં બદલવાનું છે, તો ચાલુ ભવિષ્યમાં બદલીએ તો શું આવશે? તો કે હિના વિલ બી ડ્રોઈંગ, હિના વિલ બી ડ્રોઈંગ અ રંગોલી। હિના રંગોળી દોરી રહી હશે, ભવિષ્યમાં રંગોળી દોરવાની ક્રિયા ચાલુ હશે। એના પછીનું ચોથું વાક્ય જોઈએ, મધર મેડ ટી ફોર અસ। કરતા કોણ છે? મધર। મેડ એટલે બનાવ્યું, બરાબર। મેકનું ભૂતકાળ છે, કોનું ભૂતકાળ છે? મેકનું વી ટુ છે, અને મેકનું વી ટુ કેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયા કાળમાં આવે છે? તો કે સાદા ભૂતકાળની અંદર આવે છે। તો વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળનું વાક્ય છે। વાક્ય એવું છે કે માતાએ અમારા માટે, અસ એટલે અમારા માટે, બરાબર, ટી એટલે ચા, મેડ એટલે બનાવી, મેકનું ભૂતકાળ મેડ, મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવી, માતાએ અમારા માટે ચા બનાવી, બરાબર। તો હવે એને આપણે સૌ પ્રથમ ચાલુ ભૂતકાળમાં આપણે ફેરવવાનું, તો ચાલુ ભૂતકાળ છે એટલે ક્રિયાએ ચાલુ કરવાની છે અને કાળે ચેન્જ કરવાનું છે। તો કઈ રીતે કરશું? તો કે સૌ પ્રથમ કરતા મધર, બરાબર, મધરની સાથે ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેરમાંથી કોણ આવશે? તો કે ફરીથી આપણે અહીંયા વોઝનો ઉપયોગ કરશું। તો મધર વોઝ ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? તો કે આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે। તો મેક છે તો એમ એ કે ઈ, આઈએનજી લગાડવાનો નિયમ યાદ કરવો, બધા નિયમો યાદ રાખવાના છે, આઈએનજી લગાડવાના નિયમો, વાક્ય રચના કેવી છે, સહાયકારક ક્રિયાપદ કયું આવે છે, એક એક પછી એક બધા યાદ રાખવાના છે। તો આઈએનજી મેકમાં આઈએનજી તમારે લગાડવું છે, તો આપણો નિયમ છે કે જો સ્પેલિંગને અંતે ઈ આપેલો હોય તો ઈને દૂર કરી આઈએનજી લગાડવું, તો અહીંયા આપણે ઈને દૂર કરીને આઈએનજી લગાડશું, બરાબર। મેકિંગ, મધર વોઝ મેકિંગ ટી ફોર અસ, બરાબર, માતાએ અમારા માટે, માતા અમારા માટે ચા બનાવી રહ્યા હતા, બરાબર, એવું। હવે આપણે બનાવી રહ્યા હશે, ભવિષ્યની અંદર ક્રિયા ચાલુ કરવાની છે, એટલે આ વાક્યનું કાળ પરિવર્તન કરશું અને સાથે સાથે ક્રિયા છે એને પણ આપણે બદલશું, બરાબર। એટલે શું આવશે? તો કે મધર, એની સાથે સેલ અને વિલમાંથી કોનો ઉપયોગ કરશું? તો કે વિલ બી, મધર વિલ બી મેકિંગ ટી ફોર અસ, માતા અમારા માટે ચા બનાવી રહ્યા હશે। એના પછી બીજું વાક્ય આપણે જોઈએ, હી વિલ બાય ન્યૂ બુક નેક્સ્ટ વીક। ચલો, કરતા કોણ છે? હી, સહાયકારક ક્રિયાપદ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ બાય। ચલો, કયા કાળનું વાક્ય છે? તો કે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે વાક્ય કયા કાળનું હોય? તો કે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય, બરાબર, સાદો ભવિષ્યકાળની વાક્ય રચના છે, વાક્ય છે। તો આપણે ફેરવવાનું ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, કાળ પરિવર્તન કરશું અને ક્રિયાનું
चालू सादी क्रियामांथी चालू क्रिया बनावशो, बराबर। तो शू आवशे चालू भूतकाळनी अंदर? तो के ही, ही साथे केवुं रूप मूकवानुं छे टू बीनुं? वोज। तो ही वोज बाइंग, ही वोज बाइंग न्यू बुक, ही वोज बाइंग न्यू बुक नेक्स्ट वीक, बराबर। सॉरी, नेक्स्ट वीक आपेलू छे, तो नेक्स्ट वीकमांथी आपणे शू करशुं अहीं? तो के भूतकाळ करवानुं छे, बराबर। एटले शू आवशे? तो के लास्ट वीक। वाक्य केवुं बनशे? वाक्यनी अंदर कार परिवर्तन पण करवुं पड़शे, तो शब्दों पण बदलवा पड़शे ने। नेक्स्ट वीक एटले तो आवतुं अठवाडियुं थाय, तो आपणे हवे गयुं अठवाडियुं करवुं पड़शे, तो नेक्स्टने बदले भूतकाळ कयुं करवुं पड़शे? तो के लास्ट, बराबर। गयुं अठवाडियुं, अहीं आवतुं अठवाडियुं हतुं, तो अहीं गयुं अठवाडियुं। એટલે આવી રીતે શબ્દો આવે તો એનું પણ પરિવર્તન કરવાનું તમારે આવે છે। ચાલો હવે એના પછી આપણે ચાલુ ભવિષ્યકાળમાં બદલીએ। ચાલુ ભવિષ્યકાળની અંદર વાક્ય રચના કરશું, તો સાદા ભવિષ્યકાળની છે એટલે સેલ અને વિલ તો આપેલું જ છે, તો સેલ અને વિલમાંથી હીની સાથે કોનો ઉપયોગ કરશું? તો કે વિલનો ઉપયોગ કરશું। તો કે હી વિલ, આઈએનજીવાળું ક્રિયાપદ મૂકશો એટલે એની સાથે હંમેશા ટુ બી ક્રિયાપદ આવવું જ જોઈએ। તો સાદા ભવિષ્યકાળની, ચાલુ ભવિષ્યકાળની અંદર વિલ બી આઈએનજી, બરાબર। એટલે હી વિલ બી બાઈંગ ન્યૂ બુક, ભવિષ્યકાળ જ છે એટલે અહીંયા તમે નેક્સ્ટ વીકનું નેક્સ્ટ વીક જ રહેવા દેવું, બરાબર। ચાલો, તો એનો અર્થ શું થશે? તો કે વાક્ય પહેલાં આપણે પહેલાં વાક્યનું ગુજરાતી કરીએ, તો કે તે આવતા અઠવાડિયે નવી બુક ખરીદશે, બરાબર। આ ભવિષ્ય, સાદો ભવિષ્યકાળ છે। ચાલુ ભૂતકાળમાં ફેરવું, તો તેણે આ ગયા અઠવાડિયે નવી બુક ખરીદી, બરાબર। અને ચાલુ ભવિષ્યકાળની અંદર, તો કે તે આવતા અઠવાડિયે નવી બુક ખરીદી રહ્યો હશે, ક્રિયા ચાલુ હશે, અહીંયા ખરીદશે ખાલી સંભાવના છે, અહીંયા ખરીદવાની ક્રિયા ચાલુ હશે એવી સંભાવના છે। એટલે આ રીતે છે એ કાળ પરિવર્તન આવે છે। તો કાળ પરિવર્તન કરવાનું થાય છે તો યાદ માત્ર ક્યાં? બધા વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખબર પડશે કે વાક્યમાં ફેરફાર માત્ર ક્યાં થયેલો છે, તો કે ક્રિયાપદના રૂપમાં। તો સૌ પ્રથમ વાક્યની અંદર તમારે કર્તાની બાજુમાં રહેલું ક્રિયાપદનું રૂપ શોધવાનું છે। ક્રિયાપદનું રૂપ તમે જોશો એટલે તમને ખબર પડી જશે વાક્ય કયા કાળનું છે। પછી ઉપર જે સૂચના આપેલી હોય, તો એ સૂચના મુજબ ઉપર આપેલી હોય, એક્ઝામની અંદર તમારે એક એક વાક્ય નહીં આવે, આખો પેરેગ્રાફ આવશે, તો એ પેરેગ્રાફ છે પેરેગ્રાફની નીચે લખેલું હશે, પેરેગ્રાફની બાજુમાં લખેલું હશે કે આને આ કાળમાં પરિવર્તિત કરો, અથવા તો તમને નીચે એક વાક્યની શરૂઆત કરી દીધી હશે ક્રિયાપદનું। માનો કે સાદા વર્તમાન કાળનો આખો પેરેગ્રાફ હશે, તો પહેલું જે વાક્ય હશે ને એ વાક્યને તમે નીચે શરૂઆત કરી દીધી હશે, પછી તમારે આખું પેરેગ્રાફ આખો તમારે કરવાનો હશે, પહેલાં વાક્યથી શરૂઆત તમને કરી દીધી હશે કે આ પ્રમાણે શરૂઆત કરો, અને નીચે તમને સ્ટાર્ટ લાઇક ધીસ એવું લખેલું હશે, અને નીચે તમને વાક્યની શરૂઆત કરી દીધેલી હશે, બરાબર છે। એ આપણે એક ઉદાહરણથી જોઈએ। હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલમાં તમારે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, તો કે એક્ઝામમાં આવો એક પેરેગ્રાફ આપેલો હોય છે, ઉમંગ લીવડ ઇન ગોવા, બરાબર છે, બટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ લાઇક ધ પ્લેસ ધે વેન્ટ બેક ટુ ધેર વિલેજ। આવું આવા ત્રણ વાક્યનો એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર। હવે એક્ઝામમાં કાં તો તમને અહીંયા સૂચના આપેલી હશે કે ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચેન્જ ઇન ટુ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, કે ગમે તે ટેન્સમાં બદલવાનું હોય એવી એક અંગ્રેજીમાં સૂચના આપેલી હશે, અથવા શું કરેલું હશે? તો કે અથવા અહીંયા આવું લખેલું હશે કે સ્ટાર્ટ લાઇક ધીસ, આ રીતે શરૂઆત કરો। વધારે પડતું આ રીતે એક્ઝામમાં પૂછાય છે કે નીચે તમને આવું લખેલું હોય કે સ્ટાર્ટ લાઇક ધીસ, આ રીતે શરૂઆત કરો, બરાબર। સ્ટાર્ટ એટલે શરૂ કરવું, લાઇક એટલે આ રીતે, ધીસ એટલે લાઇક ધીસ એટલે આ રીતે। તો અહીંયા શરૂઆત કરી દીધી છે જો આપણને, ઉમંગ લીવ્સ ઇન, તો ક્રિયાપદ લીવડનું અહીંયા શું કરેલું છે? લીવ્સ કરેલું છે, એટલે અહીંયા ક્રિયાપદના મૂળ ભૂતકાળમાંથી મૂળ રૂપમાં બદલી અને એસકેએસ લગાડેલો છે, એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા શરૂઆત છે નથી, અહીંયા કયા કાળમાં પરિવર્તિત કરવાનું છે? તો કે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ છે એનું સાદા વર્તમાનમાં બદલવાનું છે, બરાબર। અથવા તો આ રીતે ન હોય તો સૂચના આપેલી હોય અહીંયા કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ
टेन्स बराबर सादो वर्तमान में बदलो तो अपन ने खबर पड़ी जाए कि क्रियापद शोधता जवाना तो मात्र फेरफार क्या थशे तो कि लीव्ड नु अहीं लीव्स करेलू छे एज रीते डीड नोट नु शू थशे अपने लखीए अहीं बराबर लीव्स इन गोवा बट हीज पेरेन्ट्स बराबर डीड नोट नु अहीं शू आवशे तो कि डू नोट करता कोण छे पेरेन्ट्स बराबर हीज पेरेन्ट्स छे तो पेरेन्ट्स डू नोट लाइक बराबर एनी साथे डू आवे पेरेन्ट्स करता छे एटले डू नॉट लाइक ध प्लेस एने स्थळ गमतुं उमंग अमदावादमां रहेतो हतो तो अहींया रहे छे पण एना पेरेन्ट्स एना माता पिताने स्थळ गमतुं नथी नहोतुं तो अहींया स्थळ गमतुं नथी वर्तमान थशे बराबर ધેય વેન્ટ ક્રિયાપદ શોધવાનું છે તો વેન્ટનું અહીંયા શું કરશું તો કે વર્તમાનમાં ફેરવવાનું છે એટલે વેન્ટનું અહીંયા શું થશે તો કે ગો થશે તો ધેય ગો બેક બરાબર તેઓ પાછા ગયા ધેર વિલેજ તેઓના વિલેજમાં તેઓના ગામમાં તો આ રીતે ફેરફાર કરવાનો થાય આ રીતે બે રીતે સૂચના આપેલી હોય આ રીતે તો તમારે આખો કાળ પરિવર્તિત કરવાનો અથવા તો તમને આવી રીતે શરૂઆત કરી દે તો શરૂઆત કરે એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ છે મૂળ રૂપ છે એટલે વાક્યને સાદા વર્તમાનમાં બદલવાનું છે તો સાદા ભૂતકાળના વાક્યોને દરેકમાંથી ક્રિયાપદ શોધવાના તો ત્રણ કે ચાર વાક્યનો જ પેરેગ્રાફ હશે એટલે ચાર વાક્ય બદલવાના તો ચાર ક્રિયાપદ તમારે શોધવાના થશે બરાબર તો અહીંયા ત્રણે ત્રણ માત્ર ફેરફાર ક્યાં થયો છે લીવ્સ બરાબર છે પછી ક્રિયાપદમાં ફેરફાર કર્યો છે ડુ નોટ અને અહીંયા ક્રિયાપદને ગો આ રીતે છે એ એક્ઝામમાં ફેરફાર કરવાનો આવે છે હવે અહીંયા તમને બે પેરેગ્રાફ આપેલા છે રાજ ફ્લાઈસ બરાબર ફ્લાયનું એસકેએસ વાળું રૂપ છે ફ્લાઈસ તો એનો ફેરફાર કરેલો છે તો એને અહીંયા તમને આ રીતે અંગ્રેજીમાં પણ સૂચના આપેલી હોય અહીંયા તમને ખાલી આવી સૂચના આપેલી છે સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાનમાં ફેરવો બરાબર તો તમારા બંને પેરેગ્રાફને એમાં ફેરવવાનું છે આટલું તમારું હોમવર્ક આજનું છે